આપણે ગઈકાલે ગાણિતિક નિયમો આધારિત સંખ્યા સમય છે કે અસમય સંખ્યા છે અને સાથે સાથે સાદુરૂપ કરણીના નિત્યસમને આધારે સાદુરૂપના દાખલા જોયા જે પૈકીનો એક પોઈન્ટ બાકી મૂક્યો તો આપણે એટલે કે સમયકારક અવયવ કોઈ પણ અસમય સંખ્યાને અસમય સંખ્યા સાથે ગુણી અને સમય બનાવવાની છે જેને આપણે સમયકારો અવયવ તરીકે ઓળખીએ છીએ તો નિશ્ચયની સંખ્યાના છેદનું સમયીકરણ કરો સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 3 લેક્ચર 11 તો એમાં આજે આપણે છેદનું સમયીકરણ કરવાનું છે અગાઉ આપણે જે નિયમો જોયા હતા અથવા છેદના સમયીકરણનો પોઈન્ટ 14 જોયો હતો એને અનુલક્ષીને આગળ વધીએ તો પ્રથમ દાખલો છે 1√5 જવાબ શરૂ થશે તેથી 1√5 હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છેદનું સમયીકરણ તો અપૂર્ણાંક સંખ્યામાં આપણે ધોરણ 4 થી ભણતા આવીએ છીએ કે અપૂર્ણાંક સંખ્યામાં અંશ હોય અને છેદ હોય ઉપરની સંખ્યાને અંશ કહેવાય નીચેની સંખ્યાને છેદ કહેવાય તો આપણે છેદનું સમયીકરણ કરવાનું છે તો છેદમાં જે અસમય સંખ્યા છે એવી જ અસમય સંખ્યા વડે આપણે એને ગુણવા પડે બરોબર તેથી 1√5 ગુણ્યા √5 ગુણ્યા √5 જો તમે છેદને ગુણો તો નિયમ પ્રમાણે તમારે અંશને પણ ગુણવા પડે એટલે આપણે બંનેને ગુણ્યા હવે અહીંયા તમે જોઈ શકો છો તો એક સ્ટેપ વધારીએ છીએ શીખવા સમજવા માટે તો √5 એકા √5 અને છેદમાં √5 નો વર્ગ √5 √5 બે વખત પછી √5 નો વર્ગ જો ગુણાકારના નિયમ પ્રમાણે ગુણાકારનો નિયમ શું કહે છે અંશનો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં ગુણાકાર ઇક્વલ ટુ √5 છેદમાં વર્ગ અને વર્ગમૂળ હોવાથી મૂળ કિંમત 5 અહીંયા આપણને છેદ તમે જોઈ શકો છો કે છેદમાં 5 જે છે એ સમય સંખ્યા છે એટલે છેદનું સમયીકરણ અહીંયા આપણે કર્યું છે એટલે છેદનું સમયીકરણ કરતા આપણને છેદમાં હંમેશા પૂર્ણ સંખ્યા મળતી હોવી જોઈએ આ વસ્તુ મહત્વની છે તો આ રીતે આપણે જો છેદમાં એક જ સંખ્યા હોય તો એક જ સંખ્યા વડે ગુણાકાર કરી અને એનું સમયીકરણ મેળવી શકીએ છીએ નેક્સ્ટ દાખલા નંબર 2 આપણે જોઈએ તો 2 દાખલો છે 1√2 √3 તો આનો જવાબ લખવા માટે લખશું આપણે તેથી 1√2 √3 હવે અહીંયા આપણે છેદમાં જોયું તો છેદમાં 2√3 આ બે સંખ્યા આપેલી છે તો બે સંખ્યા આપી હોય તો બે સંખ્યા આપણે લેવાની છે કેમ કે અહીંયા કે બે સમય છે તો √3 વડે ગુણો તો ફરી પાછા 2√3 થઈ જશે એટલે ઈ વચ્ચે અસમય થશે એટલે જે સંખ્યા જેટલા પદમાં આપણને આપી એટલા પદ વાળી સંખ્યા વડે જ લેવાની છે પણ અહીંયા એક ફેરફાર આપણે ખૂબ મહત્વનો નોંધવાનો છે વિદ્યાર્થી મિત્રો કે જો છેદમાં એક કરતા વધારે સંખ્યા હોય તો જે નિશાની બીજી સંખ્યાની જે નિશાની હોય એની વિરોધી સંખ્યા વડે ગુણવાની બોલવું સમજાય છે અહીંયા 3 છે √3 છે પ્લસ છે તો આપણે 2√3 વડે ગુણવાના કેમ કે પ્લસ માઇનસ હોય તો જ આપણને તફાવતના અવયવ મળે છે કરણીના નિયમ પ્રમાણે તો અહીંયા હું પોઈન્ટ લખું છું તમે યાદ રાખજો ઇક્વલ ટુ 1√2 √3 × 2√3 √3 અહીંયા ખાસ યાદ રાખવાનું જો અહીંયા પ્લસ હોય તો બીજાની નિશાની માઇનસ લેવાની અહીંયા માઇનસ હોય તો બીજાની નિશાની પ્લસ લેવાની એટલે જ્યારે એક કરતા એક સંખ્યા હોય તો એની સંખ્યા આપણે ગુણી શકીએ છીએ પણ એક કરતા વધારે સંખ્યા હોય ત્યારે નિશાનીનો ફેરફાર આવશે એ આપણે જોવાનું છે હવે ગુણાકાર કરીએ આપણે તો વધતા ઓછા હોય એટલે પહેલી પહેલી સંખ્યાનો ગુણાકાર બીજી બીજી સંખ્યાનો ગુણાકાર બે પોઈન્ટ આવશે અહીંયા આપણે તમારે નિત્યસમ લખવું હોય તો આ નિત્યસમ આપણો હતો એ જોઈ શકીએ છીએ કે a+√b અને a-√b આ નિત્યસમ પ્રમાણે આનો જવાબ એવો મળે છે કે a વર્ગ
माइनस बी बी वर्ग रूट बी नो वर्ग थे मूल किंमत बी अपने मैं तो आ नित्य संच्छेद में जवाब आश में आप जो है तो बे एक माइनस त्रण एक त्रण छेद नु विवरण करव तो मैं ए वर्ग पहली संख्या ना वर्ग बे चार ओसा अथवा जो तुम्हारे एक स्टेप वधे एमां पण आपणे शीखवा माटे तो आ रीते लई शकीए आपणे बे नो वर्ग माइनस रूट त्रण नो वर्ग इक्वल टू बे माइनस रूट त्रण छेद में चार माइनस त्रण बराबर बे माइनस रूट त्रण छेद में एक जवाब आव्यो एक जैसे ये कोई पण संख्या छेद में पी अपॉन क्यू लखाई शके एटले ए संख्या सम्मेय बनी गई એટલે છેદ સમય થઈ ગયો આ રીતે આપણે આનો જવાબ જે છે એ બે રૂટ ત્રણ આપણને મળી શકે છેદમાં કોઈ મૂલ્ય રહેતું નથી આ નિત્ય સમ આપણે ખાસ યાદ રાખવાનું છે ફરી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા નજર આપીએ કે જ્યારે એક કરતા વધારે સંખ્યા હોય ત્યારે બીજી સંખ્યાની જે નિશાની હોય એના કરતા વિરુદ્ધ નિશાની આવશે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે ફરી વખત સમજાવું છું ત્યાર પછી ગુણાકાર કરતા પહેલા નિયમ પ્રમાણે એ વર્ગ માઇનસ બી મળશે તો એ વર્ગ એટલે બે ગુણ્યા બે નો વર્ગ ઓછા રૂટ ત્રણ નો વર્ગ બે નો વર્ગ ચાર થઈ ગયો રૂટ ત્રણ નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ નવ અને નવ નું વર્ગમૂળ પછી ત્રણ મૂળ કિંમત મળશે અને ચાર પછી ત્રણ ગયા એટલે એક વચ્ચે છેદમાં એક લખવાની કઈ જરૂર પડતી નથી આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છેદનું સમયીકરણ કરી શકીએ છીએ નેક્સ્ટ હજી થોડાક દાખલા આપણે જોઈએ તો દાખલા નંબર ત્રીજો ત્રીજો દાખલો આપણે કહે છે કે એક છેદમાં માઇનસ રૂટ સોરી એક છેદમાં રૂટ સાત માઇનસ બે તો અહીંયા પણ આપણે રૂટ સાત અને બે તો બે સંખ્યાઓથી બે સંખ્યા લેવી પડશે બીજા દાખલાની જેમ જ પણ નિશાનીમાં આપણે ખ્યાલ રાખવાનું છે કે અહીંયા માઇનસ હોવાથી પ્લસ લેવા પડશે એટલે પહેલા એક વખત જવાબ લખી નાખીએ આન્સર તેથી એકના છેદમાં રૂટ સાત માઇનસ બે બરાબર હવે મારે આ સંખ્યા વડે ફરી પાછા ગુણવાના છે જે સંખ્યા હોય તે છેદને સમય કરવા માટે રૂટ સાત માઇનસ બે ગુણ્યા રૂટ સાત પ્લસ બે રૂટ સાત પ્લસ બે અહીંયા આપણે કીધું કે નિશાની માઇનસ હોવાથી પ્લસની નિશાની આ વધુ આવશે ગુણાકાર લઈએ તો હવે અહીંયા હું નિત્યસમ લખતો નથી આપણે આવડી ગયું છે સાત એકા રૂટ સાત વત્તા બે એકા બે છેદમાં ડાયરેક્ટ હવે રૂપ મૂકું છું રૂટ સાત એટલે મૂળ કિંમત સાત ઓછા બે બે ચાર બરાબર રૂટ સાત વત્તા બે છેદમાં ત્રણ છેદનું સમયીકરણ આપણને મળશે રૂટ સાત વત્તા બે અને છેદમાં ત્રણ આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને સમય સંખ્યા જે છે એ બનાવી શકીએ છીએ અથવા મેળવી શકીએ છીએ અહીંયા આપણે જોયું કે ભાઈ કઈ રીતનું મૂલ્ય મળે છે તો એ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે હાથમાંથી ચાર ગયા એટલે ત્રણ વધ્યા છેદમાં પૂર્ણ સંખ્યા મળી ગઈ વર્ગમૂળ સિવાય એટલે છેદ સમય બની ગયો આપણે માત્ર ને માત્ર છેદનું સમયીકરણ કરવાનું છે જે ભૂલાવવું જોઈએ નહીં ચાર પછી દાખલા નંબર ચાર ચોથો દાખલો છે રૂટ ત્રણ માઇનસ રૂટ બે રૂટ ત્રણ માઇનસ રૂટ બે છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ બે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો અંશ અને છેદ બંનેમાં બબ્બે સંખ્યા છે પણ આપણે અંશને લક્ષમાં લેતા નથી આપણે માત્ર ને માત્ર છેદ જોવાનો છે તો છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ બે છે તો પ્લસ હોવાથી નિશાની કઈ લઈશું આપણે માઇનસ ઇક્વલ ટુ રૂટ ત્રણ માઇનસ રૂટ બે છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ બે ગુણ્યા શું આવશે રૂટ ત્રણ માઇનસ રૂટ બે
रूट त्रण माइनस रूट बे। जो अहीं प्लस माइनस थवा जो इनिशियल आ एक बहुत महत्वनी बाबत छे। हवे अहीं आपणे जोई शकीए छीए के एक नो एक कंस बे वखत आवशे तो तमे आ रीतनुं रूपांतर लई शको छो। हुं आगळ वधुं छुं के रूट त्रण माइनस रूट बे कंस नो वर्ग केटली वखत छे? बे वखत छे गुणाकार लीधा प्रमाणे। અને અથવા તમારે આમ ગુણાકાર લેવો હોય તો તમે આ બે સંખ્યાનો ગુણાકાર લઈ શકો, ત્યાર પછી આ બે સંખ્યાનો ગુણાકાર આ બે સંખ્યા અને આ બે સંખ્યાનો અર્ધ ગુણાકાર મેળવી શકો છો। એમ ગુણાકાર લ્યો તો પણ કોઈ વાંધો આવતો નથી। હવે આપણે છેદમાં જોઈએ તો છેદમાં શું આવશે? રૂટ ત્રણ નો વર્ગ માઇનસ રૂટ બે નો વર્ગ। બંને સંખ્યા અલગ અલગ અહીંયા વર્ગ લેવો પડશે। હવે આપણે પહેલી સંખ્યાના બે ગુણ્યા પહેલી બીજીના અવયવ પાડી દઈએ તો બરાબર રૂટ ત્રણ નો વર્ગ માઇનસ બે રૂટ ત્રણ રૂટ બે પ્લસ રૂટ બે નો વર્ગ। છેદમાં ત્રણ નો વર્ગ અને વર્ગમૂળ છે મૂળ કિંમત ત્રણ, બે નો વર્ગ વર્ગમૂળ મૂળ કિંમત બે। આગળ વધીએ તો ત્રણ નો વર્ગ નવ, નવ નું વર્ગમૂળ પાછું ત્રણ એટલે મૂળ કિંમત ત્રણ, માઇનસ ત્રણ દુ સ બે રૂટ સ વત્તા બે નો વર્ગ વર્ગમૂળ મૂળ કિંમત બે છેદમાં એક બરાબર ત્રણ ને બે પાંચ માઇનસ બે રૂટ સ છેદનું સમયીકરણ આપણને મળશે। છેદમાં એક મળી ગયો એટલે છેદ સમય બની ગયો। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ જાતની ચૂક વગર નિશાનીની ભૂલ ન પડે એની તકેદારી રાખી। જો અહીંયા બે નિશાની છે તો છતાં આપણે છેદમાં જે નિશાની છે જોવાની છે, છેદમાં પ્લસ હોય તો માઇનસ વડે ગુણાકાર, અંશની નિશાની આપણે જોવાની નથી નથી અને નથી જ। આ રીતે તમારે છેદનું સમયીકરણ કરવાનું છે। હજી તમારે એક બે મહારાણા દાખલા આપણે ગણીએ ત્યાર પછી ના દાખલા હું તમને વર્કમાં આપીશ જે તમારે ઘરે રહી અને ગણવાના રહેશે, અને એમાં પણ કઈ મુશ્કેલી રહે તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરજો। તો દાખલા નંબર પાંચ, પાંચમો દાખલો એવું કે છે કે પાંચ છેદમાં રૂટ ત્રણ માઇનસ રૂટ પાંચ, પાંચ છેદમાં રૂટ ત્રણ માઇનસ રૂટ પાંચ। તો અહીંયા આપણે દાખલો જોઈએ એટલે ખ્યાલ આવશે કે મારે રૂટ ત્રણ માઇનસ રૂટ પાંચ હોવાથી રૂટ ત્રણ પ્લસ રૂટ પાંચ વડે ગુણવા પડશે વિરુદ્ધ નિશાની સાથે। તો એક વખત આપણે અહીંયા લખી નાખીએ ઇક્વલ ટુ પાંચ છેદમાં રૂટ ત્રણ માઇનસ રૂટ પાંચ ગુણ્યા રૂટ ત્રણ પ્લસ રૂટ પાંચ છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ પાંચ વિરુદ્ધ નિશાની વડે ગુણતા। હવે અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર, પણ પ્લસ માઇનસ હોવાથી એનો ગુણાકાર હંમેશા પહેલી સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો વર્ગ એમ જ મળશે આપણને, એટલે એ પ્રમાણે આપણે એનું મૂલ્ય લેવાનું રહેશે બરોબર। તો ઇક્વલ ટુ પાંચ કૌંસમાં રૂટ ત્રણ વત્તા રૂટ પાંચ છેદમાં રૂટ ત્રણ નો વર્ગ માઇનસ રૂટ પાંચ નો વર્ગ, રૂટ ત્રણ નો વર્ગ માઇનસ રૂટ પાંચ નો વર્ગ। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે દાખલો મળે છે એમાં આપણે પાંચ વત્તા રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ વત્તા રૂટ પાંચ બે મૂલ્ય જે છે એ મૂલ્ય ન લેવું હોય તો એમનામ પણ આપણે સિદ્ધિઓની કિંમત મૂકી શકીએ છીએ અને દાખલો ગણી શકીએ છીએ। બીજી બાબત આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે છેદમાં નિશાની કઈ રીતની મળે છે એ પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ। તો બરાબર પાંચ કૌંસમાં રૂટ ત્રણ
प्लस रूट पांच सेड मा त्रण माइनस पांच ख्याल आवी गयो त्रण नो वर्ग वर्गमूळ मूळ किंमत त्रण माइनस निशानी पांच नो वर्ग वर्गमूळ मूळ किंमत पांच तो बे जे वच्चे क्या वच्चे माइनस तो आपणे आज लखी शकशु के पांच सेड मा बे कंसमा रूट त्रण वत्ता रूट पांच आ रीते आपणे सेड लखी शकीए अथवा आखी संख्या तमारे आमने राखवी होय तो पण तमे आखी संख्या ए रीते लखी शको छो कदाच बे भाग तमारे न करवा होय अत्यार सुधी तो आम पण तमे लखी शको छो के बे परंतु निशानी माइनस होय अहीं आखी पद माइनस आ रीते मळी शके आपणने एक छेद के अंश कोई पण नु मूल्य माइनस होय एटले आखी संख्या माइनस गणाईए तो अहीं छेद मां माइनस बे वधारे छे एटले आखी संख्या माइनस मळशे पांच माइनस पांच कंस मां रूट त्रण वत्ता रूट पांच छेद मां बे तमे आनो गुणाकार करशो तो पांच रूट त्रण ओसा पांच रूट पांच मळशे पण ए करवानी जरूर रहती नथी नेक्स्ट दाखला नंबर छ आपणे जोईए तो छठ्ठो दाखलो चार रूट त्रण चार रूट त्रण वत्ता पांच रूट बे छेद मां चार रूट त्रण वत्ता त्रण रूट बे चार रूट त्रण वत्ता त्रण रूट बे जो अहीं आपणे जोई शकीए के बन्ने अंश अने छेद बन्ने मां बे संख्या छे तो बीजी संख्या ની નિશાની માં આપણે ફેર કરવાનો રહેશે ઇક્વલ ટુ 4 વર્ગમૂળ માં 3 વત્તા 5 રૂટ 2 છેદ માં 4 રૂટ 3 વત્તા 3 રૂટ 2 ગુણ્યા આની વિરુદ્ધ સંખ્યા વડે ગુણવા પડશે તો 4 રૂટ 3 માઈનસ 3 રૂટ 2 છેદ માં 4 રૂટ 3 માઈનસ ત્રણ રૂટ બે હવે અહીંયા આપણે તમામ પદનો ગુણાકાર લેવો પડશે કેમ કે કોમન પદ મળતા નથી તો નિયમ પ્રમાણે આપણે જોઈએ તો પહેલા આ બે સંખ્યાનો ગુણાકાર ચાર ચાર હોળ અને રૂટ ત્રણ નો વર્ગ એટલે મૂળ કિંમત ત્રણ આ રીતનો જવાબ મળશે આપણને સોળ ગુણ્યા ત્રણ વત્તા હવે આ બેનો ગુણાકાર તો ચાર ત્રણ બાર ચાર ત્રણ બાર રૂટ ત્રણ દુને છ જો આ પાણી છે માઇનસ આવશે હવે પ્લસ માઇનસ માઇનસ ત્યાર પછી આ બેનો ગુણાકાર આવે પ્લસ પાંચ ચાર વીસ રૂટ છ પાંચ ચાર વીસ ત્રણ દુને છ ત્યાર પછી આ બેનો ગુણાકાર તો પ્લસ માઇનસ માઇનસ પાંચ ત્રણ પંદર પંદર અને રૂટ બે એટલે પૂર્ણ બે તો આ રીતનો પંદર ગુણ્યા બે આ રીતનો જવાબ મળશે અંશનો આપણે ચાર સ્ટેપમાં આ પદના બે સાથે ગુણાકાર સોળ ગુણ્યા ત્રણ અને બાર રૂટ છ આ પદના બે સાથે ગુણાકાર વીસ રૂટ છ અને પંદર ગુણ્યા બે તો છેદની વાત આપણે કરીએ તો છેદમાં બંને સંખ્યામાં આપણે વર્ગ લેવાનો રહેશે તો ચાર રૂટ ત્રણ નો વર્ગ માઇનસ ત્રણ રૂટ બે નો વર્ગ હવે આપણે આની ગણતરી આગળ વધારીએ તો ઇક્વલ ટુ સોળ ત્રણ અડતાલીસ વીસ માંથી બાર ગયા એટલે માઇનસ આઠ રૂટ છ પ્લસ મોટા નિશાની વીસ મોટા એટલે મોટા નિશાની ત્યાર પછી આગળ વધીએ તો પંદર દુ ત્રીસ માઇનસ ત્રીસ છેદમાં ચાર નો વર્ગ જો અહીંયા આપણે જોઈએ તો ચાર નો વર્ગ સોળ અને ત્રણ સોળ ત્રણ અડતાલીસ માઇનસ ત્રણ નો વર્ગ નવ અને નવ દુ અઢાર ઇક્વલ ટુ ચાલીસ માંથી ત્રીસ ગયા એટલે કેટલા વધ્યા અઢાર વત્તા આઠ રૂટ છ છેદમાં
48 માંથી 18 ગયા, આખી માંથી 8 ગયા એટલે 30 વધ્યા. તો આ રીતે આપણને છેદનું સમીકરણ જોવા મળે છે, જે આપણે અહીંયા રજૂ કરી શકીએ અથવા સમજી શકીએ. તો સાથે સાથે આપણે જોઈ શકીએ કે કઈ રીતનું આપણને મૂલ્યાંકન એનું મળે છે. તો હજી અહીંયા તમે આગળ રૂપાંતર તમારે લેવું હોય તો આમાંથી તમે બે માંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળશે? બે. કેટલા વધ્યા? 9 + 4√100, 4 2 8 અને છેદમાં 30, 15 2 30 બરાબર 9 + 4√100 છેદમાં 15. છેદ સમય મળતો હોવો જોઈએ. આ રીતે આપણે છેદનું સમયીકરણ મેળવી શકીએ છીએ. અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ દાખલા થોડાક રૂપાંતરિત મોટા થતા જાય છે. પણ અહીંયા ખાસ આપણે લક્ષમાં લેવાનું કે જે નિશાની છે એના કરતાં વિરુદ્ધ નિશાની આપણે મેળવવાની છે. આ વાત ભૂલાવી જોઈએ નહીં, તો જ તમને એનો યોગ્ય જવાબ મળશે. અહીંયા રૂપાંતરમાં આપણે ચારે સ્ટેપ અલગથી ગુણાકાર લીધો છે. પહેલા 4√3 × 4√3 એટલે 4 4 16 અને 3 પૂર્ણ થઈ ગયા. પછી પ્લસ માઇનસ માઇનસ, 4 3 12 અને 3 2 √100. પછી આની વાર સંખ્યા છે પ્લસ પ્લસ પ્લસ, 5 4 20 અને 3 2 √100. ત્યાર પછી આ બેનો ગુણાકાર, તો પ્લસ માઇનસ માઇનસ, 5 3 15 અને √2 √2 ડાખા 2 15 × 2. અહીંયા 16 3 48 અને 15 2 30 આપણે પૂર્ણ સંખ્યા મળે છે. આ બે સંખ્યાની બાદબાકી થતાં 8√100 જવાબ મળે છે. 48 માંથી 30 ગયા એટલે 18 + 8√100 = 30. અને આ બંને માંથી સામાન્ય છે એટલે કાઢ્યા, ન કાઢો તો આ જવાબ પણ તમારો માન્યને ખોટો પાડી શકાતો નથી. અહીંયા સુધી આવડે એ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે. આ રીતે આપણે પ્રત્યેક સ્ટેપ પ્રમાણે દાખલો આગળ લઈ જઈ અને એની ગણતરી કરવાની રહેશે. 6 દાખલા જોયા, હજી આપણે એકાદ દાખલો જોઈએ કે જેથી કરીને આપણે છેદનું સમીકરણ આખો વિશેને પણ કરી શકીએ, રીત સમજી શકીએ. તો નેક્સ્ટ દાખલા નંબર 7મો આપણે જોઈએ. દાખલા નંબર 7, તો 7મો દાખલો છે 16 √-5. 16 √-5. તો અહીંયા આપણે √41 - 5 હોવાથી એની વિરુદ્ધ નિશાની √41 + 5 લેવા પડશે. તો ઇક્વલ ટુ 16 √-5 × √41 + 5. હવે અહીંયા આ બેનો ગુણાકાર આપણે લેતા નથી, રાવા દઈએ એમ ના, કેમ કે એ સંખ્યા હંમેશા અલગ રહેતો જ આપણે છેલ્લે ફાયદો રહેશે ગણતરીમાં, આપણને ખ્યાલ છે. એટલે 16 √41 + 5 આ બેનો ગુણાકાર લઈએ તો ડાયરેક્ટ પદ મૂકીએ છીએ 41 √41 × √41 એટલે √41² એટલે મૂળ કિંમત 41 માઇનસ 5 5 25, 5² 25, 41 માંથી 25 આપણે કાઢવાના છે. તો ઇક્વલ ટુ 16 √41 + 5 છેદમાં 10 માંથી 5 ગયા, 5 ને 100, અહીંયા વધ્યા 3 માંથી 2 ગયા, 16 ઉડી ગયા એટલે √41 + 5 આ આપણો માગ્યા મુજબનો જવાબ છેદનું સમીકરણ આપણને અહીંયા જોવા મળે છે. આ રીતે આપણે સંખ્યાને ભેગી ન કરતા છૂટી રાખવાથી ફાયદો થાય છે. આની પહેલાના દાખલામાં પણ આપણે 5 ને છૂટા રાખ્યા હતા એટલે એ સંખ્યાના ગુણાકારની જરૂર પડતી નથી, અથવા ન કરીએ તો એમને પણ આપણે એનો જવાબ મળી જાય છે. નેક્સ્ટ આગળ વધીએ, દાખલા નંબર 8. તો b² √(a² + b² + 1)
હવે અહીંયા આપણે જોઈએ તો આ આખી સંખ્યા સંયુક્ત સંખ્યા ગણવામાં આવે છે, આ સંખ્યા જુદી છે. તો અહીંથી આપણે આગળ વધીએ. આન્સર બી વર્ગ છેદમાં વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ પ્લસ એ. આ એક સંખ્યા, આ બીજી સંખ્યા. તો બીજી સંખ્યા કઈ નિશાની જોડાયેલી છે? પ્લસ. તો આપણે બીજી સંખ્યા માઇનસ લઈ અને ગણતરી કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો? તો ઇક્વલ ટુ વર્ગમૂળ બી વર્ગ છેદમાં વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ પ્લસ એ ગુણ્યા વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ છેદમાં વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ. હવે ગુણાકાર લઈએ આપણે તો આ પદને બંધીને આપણે શીખે પણ ખુલ્લું જ આવવા દઈએ છીએ એમના. બરાબર બી વર્ગ કૌંસમાં વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ અને છેદમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બે સંખ્યાનું વર્ગ અને વર્ગમૂળ બંને હોવાથી મૂળ કિંમત આપણને મળશે. અથવા એક પદમાં લખવું તો આમ પણ લખી શકો છો કે વર્ગમૂળમાં એ વર્ગ બી વર્ગ કૌંસનો વર્ગ માઇનસ એનો વર્ગ, એ ગુણ્યા એ એટલે એનો વર્ગ. હવે આપણે આગળ વધીએ છીએ તો ત્યાર પછી બરાબર બી વર્ગ કૌંસમાં વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ છેદમાં આપણે રૂપાંતર લઈ લઈએ તો વર્ગ વર્ગમૂળ દૂર થઈ ગયું એટલે શું મળશે? એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ વર્ગ. તો એ વર્ગ વત્તા એ વર્ગ ઓછા. જો વત્તા ઓછા એક જ સ્ટેપમાં દૂર થાય અને સમાન સંખ્યા હોય તો અંશને છેદમાં દૂર થાય ગુણાકારથી જોડાયેલી હોય તો. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે બરાબર બી વર્ગ કૌંસમાં વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ છેદમાં કેટલા વધ્યા? ખાલી બી વર્ગ. એટલે બી વર્ગ દૂર થઈ જતા વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ. આ આપણો માગેલો જવાબ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ મેળવી શકીએ છીએ. અહીંયા ખાસ જોવાનું છે કે ત્રણ સંખ્યા થઈ ગઈ છે પણ ત્રણ સંખ્યા નથી, આ બે ભેગી થઈ એક સંખ્યા બને છે. વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ, જો આ બંનેનું વર્ગમૂળ જુદું હોય તો એ ત્રણ સંખ્યા ગણાય. એટલે આપણે અહીંથી વિભાજન કર્યું તો ત્યાંથી માઇનસ લીધા, ત્યાર પછી આ બે સંખ્યાનો ગુણાકાર કર્યો એટલે વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ, વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ એટલે વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગનો વર્ગ થઈ ગયો. એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર કરતા મૂળ કિંમત એ વર્ગ વત્તા બી વર્ગ અને ઓછા એ વર્ગ મળશે, વત્તા ઓછા એ વર્ગ દૂર થઈ ગયા અને બી વર્ગ અહીંયા ગુણાકારમાં દૂર થયા એટલે વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ આપણો ભાગ્યા મુજબનો જવાબ રહેશે. તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે 8 દાખલા છેદના સમયકરણના જોયા છે. હવે પછીના દાખલા હું તમને લેશનમાં આપું છું જે તમારે લેશનમાં ગણવાના રહેશે. તો કેમ કે આપણે 8 દાખલા જોયા એટલે હવે તમને આખી રીત સમજાઈ ગઈ છે હું માનું છું. એટલે તમે વર્ક કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણને દાખલા આવડ્યા કે નથી આવડ્યા. નથી આવડ્યા તો શા માટે નથી આવડ્યા આ સમજવાનો વિષય રહેવો જોઈએ. તો દાખલા નંબર 9મો દાખલો છે 1√7. જો આપણે જેવા દાખલા ગણ્યા આપું છું ત્યાર પછી 10મો દાખલો છે 1√7 માઇનસ √6. 11મો દાખલો 1√5 વત્તા √2 અને 12મો દાખલો છે 30√5√3 માઇનસ √3√5. તો આ રીતના 8 દાખલા ગણાવ્યા પછી તમારે 4 દાખલા લેશનમાં ગણવાના રહેશે. એટલે તમે 4 દાખલા ગણો તો તમને ખ્યાલ આવી જશે કે મારે ગણતરી કઈ રીતની શીખવાની છે અથવા કઈ રીતે ગણતરી કરવાની છે. બરોબર. તો અહીંયા સુધીની બાબત આપણે આજના દિવસે જોઈશે. હવે પછી આપણે કોઈ પણ
वर्गमूल में दशांश संख्या से एनु संख्या रेखा ऊपर निरूपण करता शीखवानु छे जे आपणे त्यार पछीना पीडीएफ में आपणे जोईशुं के दशांश संख्या ने तमे वर्गमूल में कई रीते मूलवी शको छो अथवा एने कई रीते एनु रूपांतर तमे अथवा संख्या रेखा तमे एनी कई रीतनी बनावी शको छो। एकदम सरळ पण छे विद्यार्थी मित्रों, मैं अगाउ पण तमने घणी वखत कीधुं छे के गणित एकदम सरळ विषय छे, खोटू एनाथी डरवानी जरूर नथी, परंतु एना पाछळ समजण केळवानी खास जरूर छे। तो आ तके तमे वधुमां वधु समजण केळवो, शीखवा अने समजवा माटे प्रयत्न करो। गणितनुं जे रूपांतर छे शा माटे मळ्युं आ समजवुं पड़े, ए समजाई गयुं एटले दाखलो, देट्स ऑल, पछी कोई प्रश्न रहेतो नथी। तो आजना दिवसे आपणे आपणी जे ત્રણ પોઈન્ટ આપણે જોયા હતા, ગાણિતિક નિયમો, ત્યાર પછી કર્ણીના નિત્ય સમૂહ અને સમયીકરણ, એ ત્રણે ત્રણ રીતના સ્વાધ્યાય 1.5ના ત્રણ દાખલા પૂરા કર્યા છે। પ્રથમ દાખલામાં આપણે સમય અસમય સંખ્યા જોતા શીખ્યા, બીજા દાખલામાં સાદુરૂપ એટલે કર્ણી અને ત્રીજા દાખલામાં છેદનું સમયીકરણ મેળવતા આપણે શીખ્યા છીએ। હું પોતે એવો નિશ્ચિંત બનું છું કે તમે વ્યવસ્થિત અભ્યાસ કરો છો અને શીખવા માટે પ્રયત્ન કરો છો, જેથી કરી ભવિષ્યમાં આપણે એનો ખૂબ લાભ લઈ શકીએ અને આપણે આગળ વધી શકીએ। માતા ભગવતીને પ્રાર્થના કરીએ કે સાથે સાથે આપણને શક્તિને બળ આપે કે આપણે આપણો યોગ્ય અભ્યાસ કરી શકીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।